वर्णानामर्थसंघानाम् रसानाम् छन्दसामपि मङ्गलानाम् च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्याम् विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तनीश्वरम् वन्दे बोधमयम् नित्यम् गुरुम् शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्ध विज्ञानौ कवीश्वर कपीश्वरौ उद्भवस्थिति संहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीताम् नतोऽहं रामवल्लभा यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवान् बोधे स्थितीशावताम् वन्देऽहम् तमशेषकारणपरम् रामाख्यमीशम् हरिम् नानापुराणनिगमागमसम्मतम् यत् रामायणे निगदितम् क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति लगे करन मख खीस यज्ञ विधम सवि लोकि भृगु रक्षा कीनि मुनीस समाचार सब शंकर पाए वीरभद्र करि कोपु पठाए यज्ञ विधम से जायति न कीना सकल सुरन विधिवत फलु दीना भय जग विदित दक्ष गति सोई जसि कछु शंभु विमुख कह होइ जसि कछु शंभु विमुख कह होइ
यह इतिहास सकल जग जाने। यह इतिहास सकल जग जाने। ताते मैं संक्षेप बखानी। ताते मैं संक्षेप बखानी। यह इतिहास सकल जग जाने, ताते मैं संक्षेप बखानी। आ इतिहास तो समग्र जगत में प्रसिद्ध है। केवी रीते सतीए देह नो त्याग कर्यो, केवी रीते शंकर जी ना गणों ए आ यज्ञ नो विध्वंस कर्यो, केवी रीते बधा ऋषिओ देवताओ जी के यज्ञ में हता, अने बधा लोकोए शिवजी नी निंदा क्या तो प्रकट रीते करी अथवा शिवजी नी निंदा जे थई रही थी एने अनुमोदन आप्युं अथवा तेनो विरोध ना कर्यो, तो ए बधा लोकोने योग्य कर्मनो फळ एटले के सजा पण थई गई। આ ઇતિહાસ દક્ષિણો તો મસ્તક જ કાપી નાખવામાં આવ્યું, અને એ જ દક્ષિણાગ્નિમાં હોમવામાં આવ્યું જ્યાંથી બીજા દેવતાઓ ઉત્પન્ન થયેલા। અને આ રીતે પછી જયારે બ્રહ્માદી દેવતાઓએ વિનંતી કરી ભગવાન કરે, આ તો પ્રજાપતિ છે, શું થશે હવે પ્રજાનું? એટલે ભગવાન વળી પાછી કૃપા કરીને કે ચાલો જે કઈ પહેલું આવ્યું તો કે એક બકરાનું મસ્તક આવ્યું એના ધડ પર મૂકી દીધું, અને આ રીતે દક્ષિણ પ્રજાપતિ વળી પાછા જીવિત થયા। આ બધી વસ્તુ તો પ્રસિદ્ધ છે। એટલે કહ્યું કે સંત શંભુ શ્રીપતિ અપવાદ સુનિય જહા તહ અસી મરિજાદા કાટ્યતા સુજીવ જો વસાય શ્રવણ મુંદિન ત ચલિય પરાય। કે જ્યાં પણ શંભુ સંત શંભુ અને શ્રીપતિ, આ એટલે સંત મહાત્માઓ શિવજી કે વિષ્ણુ ભગવાન, એની અપવાદ કે નિંદા ક્યાંય થતી હોય તો આ પ્રકારની મર્યાદા છે, એટલે આ પ્રકારનો નિયમ છે કે ક્યાં તો જે અપવાદ કરતો હોય એની જીભ કાપી લેવી અથવા તો ત્યાંથી આપણે કાન આંગળી ખોદીને જગાડવું। ટૂંકમાં અપવાદ કરવાના બે કારણો નિમિત્ત રૂપ છે, જેનાથી નિંદા થાય છે જીભ અને જેને શ્રવણ થાય છે કર્ણ, તો આ બંને વસ્તુ બેમાં એકે ના હોવું જોઈએ, અને એટલા માટે આ બધું પણ કહેવા માટે આખો ઇતિહાસ છે। એટલે ઇતિહાસની અંદર જે અગત્યની વાતો હતી એ કઈ, અને મેં જે કહ્યું હતું દક્ષ ગતિ સોય, દક્ષિણ એવી જ ગતિ થઈ જે સામાન્ય થવી જોઈએ। કેવી રીતે થવી જોઈએ? જસિકા જો શંભુ વિમુખ કહે હોય, એટલે શંભુજીને વિમુખ જે કોઈ થયા હોય એને જે પ્રકારની ગતિ થાય એ પ્રકારની ગતિ આ દક્ષિણે થઈ, આવો જગ પ્રસિદ્ધ ઇતિહાસ છે। અને એટલે બહુ સંક્ષેપમાં કરો, આ ઇતિહાસમાંથી કંઈક બોધ લેવા માટે ઇતિહાસ આગળ કહ્યું તે પ્રમાણે, તો ભારતીય સંસ્કૃતિમાં જે ઇતિહાસ છે રામાયણ મહાભારત વગેરે, એ દરેક ઇતિહાસ માત્ર ઘટનાઓનું તો કે વર્ણન માત્ર નથી, કે માત્ર ક્રોનોલોજિકલ ઓર્ડર એટલે કે કઈ તારીખે શું થયું ને કોણે, એ માત્ર ઇતિહાસ રેકોર્ડ નથી, પરંતુ એ ઇતિહાસ એવી રીતે આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે જેમાંથી આપણે કંઈક બોધ લઈ શકીએ, જેનાથી આપણા જીવનની અંદર પણ કંઈક પ્રકાશ પડે। અને એ રીતે ઇતિહાસ તો કે એમણે અમુક અમુક અગત્યની વસ્તુ કહી, અને મુખ્યત્વે આ ઇતિહાસ એટલા માટે કહેવામાં આવ્યો કે રામકથાની અંદર પણ એનો મહત્વનો ફાળો છે એ દ્રષ્ટિએ। આમ સતીનું પ્રકરણ સમાપ્ત થયું, અને હવે ઉમાનું પ્રકરણનો પ્રારંભ થાય છે। એટલે આગળ કહે છે, હવે સતી મરત હરિશન વર માંગ, જન્મ જન્મ શિવ પદ અનુરાગ, જન્મ જન્મ શિવ પદ અનુરાગ, તેહિ કારણ હિમ ગિરિ ગ્રહ જાય, જનમી પાર્વતી તનુ પાય, જનમી પાર્વતી તનુ પાય। સતી મરત હરિશન વર માંગા, સતી એટલે કે સતીએ મરતી વખતે હરિ એટલે કે રામચંદ્રજી પાસે આવો વર માંગ્યો, કારણ કે અત્યારે એમનો અપરાધ હતો, એમની ક્ષમા માંગે છે, અને વર માંગવો હોય તો હંમેશા ઈષ્ટ દેવતા પાસે માંગે છે, કારણ કે શિવજીના ઈષ્ટ દેવતા છે હરિ એટલે રામજી, અને માટે એમની પાસે માંગે, જન્મ જન્મ શિવ પદ અનુરાગા, એમને એવી માંગણી કરી કે જન્મ જન્મ શિવજીના પદમાં અનુરાગ મને થાય એ પ્રકારનું વરદાન આપો, તો કોણ એનાથી એમને એવું વરદાન આપવા માટે શ્રેષ્ઠ કોણ છે? હરિ એટલે રામજી પાસે મૃત્યુ વખતે આ પ્રકારની યમ્યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ, તો કલેવરમ ત્યજન ત્યારે કલેવરનો ત્યાગ કરતી વખતે જે પ્રકારનો ભાવ મનમાં ધારણ કરવામાં આવે એ પ્રકારે બીજો જન્મ થાય। આમ તો હવે તો યોગાગ્નિથી જેને
શરીર નો ત્યાગ કર્યો હોય એને કોઈ બીજો જન્મ થાય નહીં, પરંતુ સતીએ બીજો જન્મ માંગ્યો, નહીતર એમનો બીજો જન્મ ન થયો. અને એટલે અહીંયા તુલસીદાસ ખાસ કહે છે બીજા જન્મ નું કારણ સતી મરદ હરિશને વર માંગા. કારણ કે આમાં એવું છે કે ઓમકાર નું ઉચ્ચારણ કરતા કરતા એ જ આઠમા અધ્યાયમાં ભગવાન કહે છે, અને એ રીતે જયારે દેહ નો ત્યાગ કરવામાં આવે ત્યારે હરિજન્મ થતો નથી. એ રીતે સતીએ દેહ નો ત્યાગ કર્યો, પણ જાણી જોઈને એમના વર માંગ્યો કે જન્મ જન્મ એટલે કે જન્મ જન્મ સુધી શિવના પદમાં અનુરાગ ચરણ અનુરાગ. ભક્ત લોકો જન્મ જન્મ માંગતા હોય છે, કારણ કે સતી મહાન ભક્ત છે શિવજીના, અને એટલે આપણે જન્મ જન્મ, કારણ કે એમને એનાથી આનંદ છે કે હંમેશા હું શિવજીનો ભક્ત રહું, એમના ચરણની સેવા કરું, અને માટે જન્મ જન્મ આ પ્રકારની આ પ્રકારનું સ્થાન મને પ્રાપ્ત થાય. હું જન્મું એવું જ એટલું પૂરતું નથી, પણ શિવજીના ચરણમાં અનુરાગ હોવો જોઈએ. અને આ પ્રકારે માગ્યું, આ પ્રકારની ઈચ્છા એમની હતી, તેહી કારણ એ કારણ છે એમનો જન્મ થયો. જન્મ ન થયો હોત, અને ક્યાં જન્મ થયો? હિમગીરી ગ્રહ જાય, અને માટે હિમગીરી, હિમગીરી એટલે કે હિમાલય, ગીરી એટલે આલય, હિમાલય, હિમાલય ત્યાં એમનો જન્મ થયો. કેમ હિમાલય ત્યાં જન્મ થયો? તેહી કારણ, કારણ કે એમને ભગવાન પાસે માગ્યું અને ભગવાને યોગ્ય જગ્યાએ એમનો જન્મ કરી આપ્યો. જેથી જન્મો જન્મ શિવના ચરણમાં જ અનુરાગ થવો જોઈએ, એમની ઈચ્છા પૂર્ણ થાય એ માટે ભગવાને બધી વ્યવસ્થા કરી. કેમ માગેલ? તો સબદર્શી સુનહુ પ્રભુ કરહુ સો વેગી ઉપાય, હોય મરણ જે વિનહિ શ્રમ દુસ્સહ વિપત્તિ વિહાય. એમણે મરણ પણ એવી તો માગેલું કે કોઈ શ્રમ વગર થાય. વળી પાછા શિવજી સાથે, શિવજી તો પરિત્યાગ કરેલો, વળી પાછા શિવજી સાથે સંયોગ થાય, આ બધું જે એમણે માંગેલું એ બધું બરાબર યોગ્ય તો પૂર્ણ થાય એ માટે એમને હિમગીરી હિમાલય ત્યાં જન્મ થયો. જન્મી પાર્વતી તનુપાઈ, હિમાલય એટલે અહીંયા માત્ર પહાડ એવું નહીં સમજવાનું, હિમાલય એટલે પહાડના દેવતા, ઈષ્ટ દેવતા, એટલે હિમાલય એ દેવતાનું નામ છે. હિમાલય જે પર્વત છે એના ઈષ્ટ દેવતા, એ પર્વત જે દેવતા રૂપે હોય અને એને એને હિમાલય કહેવાય છે. એટલે કે એ તો મોટા રાજા હતા પર્વતોના, એમની પત્ની પણ ગ્રહસ્થ હતા, અને એમને ત્યાં આ સતીએ જન્મ લીધો. એટલે માટે પાર્વતી, પર્વતી પુત્ર નામ પાર્વતી, જન્મી પાર્વતી તનુપાય. અને પર્વતની પુત્રી એટલે બીજી નદી થઈ જન્મે, પર્વતની પુત્રી તો નદી કહેવાય, તો કે નદી તરીકે ના જન્મી તનુ, એટલે કે એમણે મનુષ્ય તન એટલે કે દેહ ધારણ કર્યો, એટલે પર્વતની પુત્રી અને મનુષ્ય દેહમાં જન્મી. અને આવી રીતે તેહી કારણ, જેથી એ કારણ એમની જે ઈચ્છા હતી એ પૂર્ણ થાય. એ કહેવાય છે કે ચૈત્ર સુદ 9 ની અડધી રાત્રે પાર્વતીજીનો જન્મ થયેલો એવું માણસ આવે. હવે વર્ણન કરે છે કે જયારે દેવીનો જન્મ થયો ત્યારે ત્યાં આગળ કયા પ્રકારની વસ્તુઓ એમનો જન્મ એમની આગમન જે છે એ આગમન અહીંયા વર્ણન કરે છે. શું થાય છે દેવીનું જયારે આગમન થાય ત્યારે? જબ તે ઉમા શૈલ ગ્રહ જાય, સકલ સિદ્ધિ સંપત તહ છાય, જહાં તહાં મુનિન સુવાશ્રમ કીને, ઉચિત વાસ હિમ ભૂધર દીને, જબ તે ઉમા શૈલ ગૃહ જાય. ઉમા જયારે શૈલ એટલે કે પર્વતના ગૃહની અંદર જન્મ થયો, હજી ઉમા નામ પડ્યું નથી તોય પણ અહીંયા ગ્રંથકાર શું કહે છે, ઉમાએ જયારે શૈલના ગૃહમાં જન્મ, એટલે ઉમાનું નામ નથી, ઉમા છે, ઉમાનું સ્વરૂપ છે. એટલા માટે નામ પણ આપણે આપીએ વાત બરોબર છે, પણ વાસ્તવમાં દેવીનું સ્વરૂપ કેવું છે? ઉમા. ઉમા એટલે ઓમકાર, ઓમકાર ની અંદર પ્રણવ, ઓમ અકાર ઉકાર મકાર આ ત્રણ માત્રાનો બનેલો છે પ્રણવ. ઉમાની અંદર પણ ઉકાર ઉ મકાર અ ત્રણે એની અંદર પણ છે, એના માટે ઉમા, ઉમા એટલે પ્રણવ સ્વરૂપ જે દેવી છે એનો જન્મ થાય એમ. એટલે અહીંયા ઉમાનો અર્થ નામ નથી, પણ ઉમા અહીંયા આગળ સ્વરૂપ ના અર્થમાં છે. જગત એ ઉમા શૈલ ગૃહ, કારણ કે પૂછે ને કે ઉમા કેમ કહે છે અત્યારે? પાર્વતી તો એટલા માટે કહેવાય કે પર્વતને ત્યાં જન્મ થયો, હજી ઉમા નામ તો પાડ્યું નથી, અને છતાંય એ ઉમા છે, કારણ કે હંમેશા ઉમા છે. જેમ રામ એટલે માત્ર ત્યાં દર્શનને ત્યાં જન્મ માટે રામ કહેવાયો નહીં, રામ તો હતા જ,
અપ્રગઢ હતા, માત્ર પ્રગટ થયા. એટલા માટે નામ અપ્રગઢ હોય કદાચ તો પ્રગટ થયું. જબતે ઉમા સૈલ ગૃહ જાળવી સકલ સિદ્ધિ સંપદ તહંછાઈ, બધી સિદ્ધિઓ અને બધી સંપત્તિ, અષ્ટ સિદ્ધિ નવનિધિ, બધી સિદ્ધિઓ અને નિધિ જે છે, નિધિ એટલે ખજાના, એ બધી સંપત્તિ છવાઈ ગઈ હિમાલય પર. જહત મુનિ સુવાસ મૂકીને, અને જેવી હિમાલય પર આ બધી સિદ્ધિઓ છવાઈ ગઈ, એટલે સિદ્ધિઓના જે ચાહકો હોય મુનિ લોકો, યોગી લોકો, તપસ્વી લોકો, એ બધા હિમાલય પર આપણને ખબર પડી ગઈ અહીંયા છે કે કંઈક થયું લાગે છે, અને આપોઆપ જ આકર્ષણ થયું. એટલે સિદ્ધિના જે ચાહકો હતા એ મુનિઓ જે હતા, તો જ્યાં ત્યાં મુનિ સુવાશ્રમ કીને, તો મુનિઓ ક્યાં આશ્રમ કરે, જ્યાં રમણીય સ્થળ હોય, માત્ર પહાડ હોય એવી બી કઠોર જગ્યા હોય ત્યાં કે મુનિઓ આશ્રમ ના રહે. આ તો ગુફામાં કોઈ રહેતા હોય એવી વાત છે, આશ્રમ છે રમણીય સ્થળ પર થાય. જયારે હિમાલય રમણીય બની ગયો, જયારે દેવીનું ત્યાં પ્રાગટ્ય થયું, એટલે હિમાલયમાં રમણીયતા આવી ગઈ, અને તરત ઋષિઓને ખબર પડી ગઈ હે આ તો રિદ્ધિ સિદ્ધિનું સ્થાન છે, રમણીય છે, અને માટે મુનિઓ આવીને બધા ત્યાં આગળ આશ્રમ સુવાશ્રમ કી ના સુંદર આશ્રમ બનાવવા મળ્યા. બધા ઉચિત વાસ હિમ ભૂત નોન, એને એટલે શું નોન એગ્રીકલ્ચર, ટૂંકમાં એમનું પરમિશન એમને ત્યાં મળી ગયું ને, માત્ર તમે પહાડ પર આવો એટલે તમે ત્યાં રહી શકો એવું લખી આપ્યું નથી. ત્રણ દિવસો માણસ પાછો આવી જાય, એવા પહાડમાં જઈને એવો ડાયરિયા થઈ જાય, લોકો જાત જાતનો સંકલ્પ કરીને હિમાલયમાં જતા હોય છે. પણ હિમાલય એમને અનુગ્રહ કરે, એમને રજા આપે તો અનુમતિ આપે તો બરોબર. હિમાલય પણ બધા મુનિઓને અનુમતિ આપી, કેટલાય લોકો બધો મહાન પ્રયાસ કરીને ત્યાં ત્યાં પહોંચે, એટલી ઝડપથી પાછા આવવું પડે, કારણ કે હિમાલય વસ્તુ સંગ્રહ કે ના સંગ્રહ એવું કહીએ ને. પૂછી તો વાસ હિમાં ભૂદરજીને હિમાલય બધાનો સત્કાર કર્યો, ઋષિ મુનિઓ આવ્યા એટલે હિમાલય સત્કાર કર્યો, અને એમને બધાને ઉચિત વાસ, જેવું જેનું સ્થાન, જેવી જેની પ્રકૃતિ, જેવી જેની જરૂરિયાત, એ પ્રકારે બધાને ઉચિત સ્થાન હિમાલય પર બધા મુનિઓને પ્રદાન કર્યું, અને આમ ચારે બાજુ મુનિઓનો આશ્રમ છવાઈ ગયા. બહુ સંત મહાત્મા આવવા મળ્યા, જયારે આવી સંપત્તિ ને બધું આવ્યું, સંપત્તિ એટલે જયારે શ્રી એટલે યશ અને સૌભાગ્ય જયારે આવ્યું, ત્યારે આપોઆપ બધા ઋષિ મુનિઓ પણ ત્યાં આવવા મળ્યા. અને આગળ વર્ણન કરે છે કે કેવી ત્યાં શોભા છવાઈ ગઈ, તો શોભાનું વર્ણન કરે. સદા સુમન ફલ સહિત સબ, ધ્રુમ નવ નાના જાતિ, પ્રકટિ સુંદર શૈલ પર, મનિયા કર બહુ ભાંતિ. સદા સુમન ફલ સહિત સબ, સદા સદાકાળ, તો બધા ધ્રુમ, ધ્રુમ એટલે વૃક્ષો, ધ્રુમ નવ નાના જાતિ, વિવિધ જાતિના જે વૃક્ષો હતા એ સદાકાળ સુમન એટલે પુષ્પ અને ફળ ફલ સહિત, તો બધા વૃક્ષો પર જાત જાતના વિવિધ વૃક્ષો પર ફળ અને ફૂલ હંમેશા રહેવા માંડ્યા. આવું કોઈ દિવસ રહે નહીં, સામાન્ય સામાન્ય રીતે એવી છે કે જ્યાં આગળ ફૂલ હોય ત્યાં ફળ ના હોય, ફળ હોય ત્યાં એટલે અમુક વૃક્ષો માત્ર ફૂલ માંડવાનું, અમુક વૃક્ષો માત્ર ફળ માંડવાનું, અને તે અમુક જ ઋતુની અંદર ફૂલ આવે અને અમુક ઋતુની અંદર ફળ આવે. આ તો સદા કોઈ નથી, ઋતુનો હવે અહીંયા બાદ રહ્યો નહીં, એટલે કાળની અહીંયા અતિક્રાંતિ થઈ ગઈ, અતિક્રમણ થઈ ગયું. કારણ કે એ કોણ અહીંયા આવે છે, આગમન કોણ થયું, તો દેવીનું. અને માટે સદા કાળ આ વૃક્ષો પણ સતત જાણે ઋષિ મુનિનું સ્વાગત ન કરતા હોય, સતત પાર્વતીનું સ્વાગત ન કરતા હોય, તેવી રીતે સતત ફળ અને ફૂલથી, તો કે નાના નાના એટલે વિવિધ, અથવા નાના એટલે નવીન, અથવા તો નવી ગયેલા, તો વૃક્ષો પણ ફળ અને ફૂલના ભાવથી જાણે લચી ગયા, એને પ્રણામ કરતા હોય, એનું સ્વાગત કરતા હોય. પ્રકટી સુંદર શૈલ પર મની આકર બહુ ભાંતિ, આ વૃક્ષો વગેરે થઈ ગયું એ ઉપર એટલે સપાટી ઉપર જે પ્રકારની શોભા છવાઈ ગઈ એની વાત કરે છે. તો પર્વતમાં બીજા પ્રકારની પણ શોભા હોય, આ પર્વતની બધી શોભા છે. એક તો ત્યાં રમણીયતા હોય, વૃક્ષો હોય, ફળ ફૂલ હોય, ત્યાં સંત મહાત્માનો નિવાસ હોય, એ પણ એ પહાડની શોભા છે. અને પહાડની ત્રીજી શોભા છે કે પહાડ હંમેશા અનેક પ્રકારની ખાણ માટે, મણી માટે, રત્નો માટે પ્રસિદ્ધ છે, તો એ પહાડની ખરેખરી શોભા છે. અને એટલે ઉપરની શોભા તો કે વૃક્ષોથી, પછી પહાડમાં ઋષિમુનિનો નિવાસ, અને પહાડની અંદર પ્રકટે સુંદર શૈલ પર, તો શૈલ એટલે કે આ પહાડ પર મણી આકર આકર ખાણ બહુ ભાંતિ, જાત જાતની મણી એટલે કે રત્નોની ખાણ પણ એની અંદર જણાવી ગઈ, અને એટલે અત્યંત સમૃદ્ધિ, તો અંદર પણ સમૃદ્ધિ
બહાર પણ સમૃદ્ધિ, આસપાસ વાતાવરણ પણ સમૃદ્ધ, ઋષિ મુનિ અને આવી રીતે હવે સુખ સુખ ફેલાઈ જાય છે. પેલા દુઃખ દુઃખ હતું, પેલા બહુ ઘન વન હતું, હવે આ ઉમાનું શરીર એટલે બાગ સમાન છે અને ચારે બાજુ આનંદ પ્રસરી ગયો. સરિતા સબ પુનીત જલુ બહહી, ખગ મૃગ મધુ પસુખી સબ રહહી, સહજ બયરુ સબ જીવન ત્યારા, ગિરિ પર સકલ કરહી અનુરાગા. વૈમારણ શોભાનું સૌભાગ્યનું વર્ણન કરતા કહે છે, સરિતા સબ પુનિત જલુ વહી, બધી સરિતાઓ ઘણી બધી નદીઓ હિમાલયમાં નિવાય છે, ગંગા, યમુના, ભાગીરથી, અલકનંદા વગેરે, એ સિવાય નાની અનેક બધી ગંગાઓ છે, કર્ણ, કર્ણ ગંગા, વિષ્ણુ ગંગા, એ બધી નાની મોટી નદીઓ બધી જે છે. આમ ગંગા તો પુનિત હતી, પણ એ સિવાયની નદીઓ પણ સરિતા સર્વ પુનિત જલુ વહે, બધી નદીમાંથી પુનિત જળ વહેવા માંડ્યું. આમ તો ગંગાજી તો સૌ પુનિત છે, પણ બીજી બધી નદીઓ પણ પુનિત એટલે પાવનકારી બની ગઈ. અને એટલા માટે કારણ કે મહાત્માઓ આવી ગયા, અને એ સિવાય પણ તો દેવી પણ આવી ગયા, એના માટે બધી નદીઓમાંથી પુનિત જળ વહેવા માંડ્યું. ખગ મૃગ મધુ સુખી સબ રહી, બધા લોકો આનંદમાં આવી ગયા, માત્ર મનુષ્યો જ નહીં, ખગ મૃગ, ખગ એટલે પક્ષીઓ, મૃગ એટલે પશુઓ, અને મધુપા મધુપ એટલે કે ભ્રમરાવ, સુખી સબ રહી, બધા લોકોને આનંદ થઈ ગયો. આમ બધા લોકો સુખી હોય આપણને લાગે, બધાને કોઈને કોઈ ભય હોય છે, અંદર પક્ષીઓ હોય એમને પણ ભય હોય, ગરુડ વગેરે બીજા બધા હોય, આ પશુઓ હોય એમને પણ વાઘ સિંહ વગેરે હિંસક પ્રાણીનો ડર હોય, અને આમ ભ્રમર લોકોને ડર હોય, એમને ડર હોય. આ ભ્રમરાઓ શું કરતા હોય, ખૂબ ખૂબ એમનું જે મધપુડો હોય એ મધપુડો હંમેશા એને લૂંટવા માટે બધા તૈયાર રહે, અને એટલા માટે હંમેશા ભ્રમરો તો મધ માખ્યો હોય છે. એવી જગ્યાએ મધપુડો રસ્તો હોય, ઊંચી ઊંચી જગ્યાએ, જે કોઈ પહોંચી ન શકે, એમને ખબર હોય, તમે વાંદરાઓ પહોંચી જાય, એટલે આવી બધી જગ્યાએ, એટલે એમને ડર તો અમે કહેવાનું, એટલે બધા લોકોને ડર હોય છે. ત્યારે અહીંયા આગળ શું થયું, હવે ખાવ મૂળ્યો મધુક સુખી સબર, બધા લોકો આનંદમાં આવી ગયા. અને બીજું શું, સહજ બયરો બી સબ જીવને ત્યાગા, અને બીજું તો કાંઈ એમનું સહજ સ્વાભાવિક વે, બિલાડી ઉંદરનું કાક ઉલુક એટલે કાગડો અને ઘોડ, રાત પડે એટલે ઘોડ કાગડાઓને પજવે, કારણ કે કાગડાઓને દેખાય નહીં રાતે, દિવસ આવે એટલે કાગડાઓ ઘોડની પાછળ પડે, કારણ કે ઘોડ દિવસે ન દેખાય. આમ કાગડા અને ઘોડ બંને વચ્ચે પણ એક સ્વાભાવિક સહજ વે છે, બિલાડી ઉંદર વચ્ચે, સિંહ અને હાથી વચ્ચે સહજ વે, એટલે એકબીજાને સુખીને જીવવાના દે આ લોકો. અને તે પણ અહીંયા આગળ સહજ વહેલું સબ જીવ, બધા જીવોએ એમનું જે સહજ વહેતું એ પણ ત્યાગી દીધું. ગી પર સકલ કરહી અનુરાગા, દશયા અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધૌ વૈરત્યાગ. પતંજલિ મહર્ષિ કહે છે, અહિંસાની જયારે પ્રતિષ્ઠા થાય ત્યારે તત્સન્નિધૌ, જે અહિંસા હોય વૈરત્યાગ, અપો જ વૈર દ્વેષનો ત્યાગ થઈ જાય, એ અહિંસાનું તો કે પ્રાચુર્ય બતાવે છે. તો વાલ્મીકિ મુનિ માટે કહેવાય છે એમના આશ્રમની આસપાસ બધા આવા પશુ બધા બધા લોકોનો વૈર ત્યાગ, આનંદ થી ક્યાં રહેતા હોય, અને તેવી રીતે અહીંયા પણ બધાનું વૈર, કારણ કે દેવીનું જયારે પ્રાગટ્ય થયું, બધા અહિંસાની પ્રતિષ્ઠા થઈ ગઈ, અને માટે બધા પશુઓ પક્ષીઓ પ્રાણીઓ એમનું સહજ વૈર આપોઆપ જ જતું રહ્યું, એમણે ત્યાગ કર્યો ને આપોઆપ જ જતું રહ્યું. એટલું જ નહીં, ગીરી પર સકલ કરહી અનુરાગ, બધાને આ ગીરી પર અત્યંત પ્રેમ થયો, બધા હિમાલયને પ્રેમ કરવા લાગ્યા, મહાત્માઓ પ્રેમ કરવા લાગ્યા, વૃક્ષો પ્રેમ કરવા લાગ્યા, આ પશુ પક્ષીઓ બધા હિમાલયને સહેજ પ્રેમ કરવા લાગ્યા. એટલે આમાંથી તુલસીદાસજી કંઈક સમજાવે છે, આમાંથી આગળ કહે છે, સોહ શૈલ ગિરિ જાગૃહ આયે, સોહ શૈલ ગિરિ જાગૃહ જન રામ ભગતિ કે પાયે, જન રામ ભગતિ કે પાયે, નિત નૂતન મંગલ ગૃહ તાસુ, નિત
ब्रह्मादिक गावहि जसु जासु सोह शैल गिरिजा गृह आए जिमि जन राम भगत के पाए। जिमि जन जिमिर थे जनट का भक्त जो तो भक्त में राम ने भक्ति भक्त ना हृदय अंदर राम ने भक्ति नो जन्म थाय અને કેવી ભક્તની શોભા થઈ જાય તેવી રીતે ગિરિજાનો જયારે જન્મ થયો ત્યારે હિમાલયની એવી જ શોભા થઈ ગઈ જેવી શોભા રામજીની ભક્તિ જયારે હૃદયમાં નિવાસ કરે હૃદયમાં પ્રગટ થાય ત્યારે ભક્તની થઈ જાય। રામ ભગત ચિંતામણી સુંદર બસરી ગરુડ જાકે ઉરાંતર ખલકામાદ નિકટ નહીં જાહી। રામની ભક્તિ કેવી છે ચિંતામણી એટલે જે કે તમે ઈચ્છો એ આપોઆપ સિદ્ધ થઈ જાય। બસરી ગરુડ જાકે ઉરાંતર એટલે ગરુડ એટલે ભગવાનનું વાહન છે એના અંતરમાં જઈને વસે એટલે ભગવાન માટે આખું સ્થાન તૈયાર થઈ જાય। ખલકામાદ નિકટ નહીં ગરુડ હોય ત્યાં કોઈ સર્પ વગેરે દ્વેષ ને કોઈ સ્થાન ન રહે એટલે ભગવાનની આવતા પહેલા વાહન આવી ગયું તો ખલકામાદ નિકટ નહીં જાહી। આજે ભક્ત છે ખલ કામ એટલે ક્રોધ દ્વેષ કોઈ વસ્તુ આની નિકટ અને નજીક ફરકી પણ ના શકે। બસઈ ભક્તિ જાકે ઉરમાહી ગરલ સુધાસમ અરી હિત હોય। ગરલ સુધાસમ વિષ પણ સુધા અમૃત બની જાય અરી હિત હોય જે દુશ્મન હોય એ પણ એના મિત્ર બની જાય। તેહી મને વિનુ સુખ પાવાનો કોઈ ખરેખર રામ ભક્તિ વગર કોઈને ખરેખર તો સુખ મળે નહીં મળે તો પણ કદાચ ક્ષણિક સુખ પણ રામનો જે ભક્ત હોય એને સ્વપ્નમાં દુઃખ ના હોય કારણ કે સ્વપ્ન પણ ક્યારે આવે જાત જાતના જયારે જાગ્રત અવસ્થાની બે પ્રકારના વિચારોનું કોમ્પોઝિશન બંધારણ એ સ્વપ્ન એક બીજું પ્રગટ થતું હોય રામજીના ભક્ત હોય ને જેવું આપણે જોઈ શકીએ કે જેવું ભક્તિ નું આગમન થાય તો બધી રિદ્ધિ સિદ્ધિ બધું પ્રાપ્ત થઈ જાય સિદ્ધિઓ આપોઆપ એની સાથે આવે જેમને જરૂર હોય તો જે ભક્તો ઈચ્છે આપોઆપ બધું સિદ્ધ થઈ જતું હોય ભક્ત એને કહેવાય છે કશું ઈચ્છે નહીં પરંતુ અને આજુબાજુ મુનિ ઋષિ મુનિઓ જોઈએ આવીને આશ્રમ સ્થાપવા મળ્યા તેમ સંત મહાત્માઓનું પણ આગમન થવા મળે આપોઆપ જ સંતો અને બધા સાધકો અથવા તો મુમુક્ષો આપોઆપ જ ત્યાં આવવા મળે પછી સદા સુમન ફળ સહિત જેમ વૃક્ષો સદા તો હંમેશા ફૂલ અને ફળથી પણ છવાયેલા હોય એવી રીતે હંમેશા રમણીય હતા તો મહાત્માની આસપાસ પણ એમના આશ્રમ વાગે હોય પણ રમણીય સ્થળ હોય હંમેશા। પછી જેવી રીતે રત્નોની ખાણ ત્યાં આગળ આવી જાય એમ બધા જાત જાતના રત્નોની ખાણ પણ આસપાસ છવાઈ ગયા। સરિતા સબ પૂની કે જલુ બહાની જેમ પહાડોમાંથી સરિતા વહેવા મળે એમ મહાત્માઓમાંથી પણ સરિતા એટલે વાણી વગેરે અત્યંત પવિત્ર કરનારી આ બધી વહેવા મળે। ખગ મૃગ મધુક સુખી સબર હરી બધા પ્રાણી જેમાં જય સામાન્ય સ્વાભાવિક વય હોય એ પણ મહાત્માઓની સંધિમાં આવીને તો કે દૂર થઈ જાય અને આવે તો રામનો ભક્ત છે એની આ જ પ્રકારની સ્થિતિ થાય। એટલે અહીંયા હવે ઉમાને સરખાવે હિમાલયને કોઈ ભક્તજન સરખાવે નિત નૂતન મંગલ ગૃહ તાસો એના ઘરની અંદર નિત નૂતન મંગળ નિત એટલે નિત્ય નૂતન નવા નવા મંગળ મંગળ એટલે શુભ કાર્ય અહીં કહે છે પ્રશસ્તા ચરણમ નિત્યમ અપ્રશસ્તસ્ય વર્જનમ એતદ્ધિ મંગલમ પ્રોક્તમ ઋષિભિ તત્વદર્શિભિ ઋષિઓ અને તત્વદર્શિઓ મંગલ કોને કહે છે પ્રશસ્ત આચરણમ શ્રેષ્ઠ કર્મ કરવા અપ્રશસ્તસ્ય વર્જનમ જે અપ્રશસ્ત જે ખોટું કામ હોય એનું વર્જન અને શ્રેષ્ઠ કર્મ કરવા એનું જ મંગળ તો આ પ્રકારનું મંગળ સતત નિત્ય નૂતન એમના ઘરમાં થતું હોય। બ્રહ્માદિક ગાવહી જસુ જાસુ અને બ્રહ્માદિક અને શ્રેષ્ઠ દેવતાઓ પણ એમના યશ કાન કરતા હોય છે એમ હિમાલય પણ ત્યાં નિત્ય નવીન મંગળ થવા માંડ્યા અને ચારે બાજુની કીર્તિ ફેલાઈ ગઈ અને છેક બ્રહ્મલોકની અંદર પણ એની કીર્તિ ફેલાઈ ત્યાં બ્રહ્માજી વગેરે પણ હિમાલયના તો કે રોજ ગુણ ગાવા માંડ્યા અને જેવા ગુણ ગાયા એટલે બધાને સમાચાર મળે હે આ હિમાલય પર કઈક થઈ રહ્યું છે એટલે નારદ સમાચાર સબ પાએ નારદ સમાચાર સબ પાએ કૌતુક કહી ગિર ગે હસી ભાએ કૌતુક કહી ગિર ગે શૈલ રાજ બડ આદર કીના શૈલ રાજ બડ આદર
पद पखारिवर आसनु दीना। नारद समाचार सब पाए, नारद ने समाचार मिल गया क्या ब्रह्मलोक में एनु स्थान देखो बधे फरता ध्यान की चीज भी फैलाई। नारद ने समाचार मिलया तरत समाचार नहीं थोड़ी वार लगे उमा ने थोड़ा वर्ष थी गए એમની બાળ લીલા ચાલી રહી છે અને એ બધું જોયું છે ને લોકો આટલા હરખાઈ રહ્યા છે એટલા આટલી પ્રશંસા થઈ રહી છે એવા સમાચાર નારદજીને પ્રાપ્ત થયા। કૌતુક હિ કૌતુક છે વિસ્મય છે આશ્ચર્ય થયું જિજ્ઞાસા શું ચાલે છે જોયું તો ખરા કૌતુકી મુનિ છે ક્યાંય કશું નવું કૌતુક થાય તરત દોડી જાય અને જેને કૌતુક મન ન હોય એને ત્યારે આસ મારે તરત તરત પહોંચી જાય એ કોઈ ઈચ્છા થઈ ના હોય હે શું છે તરત પહોંચી જાય એમાં કોઈ જાતની આસ લાગી હોય કોઈ સમય હોય એનું પણ એમાં ભાન ના હોય। કૌતુક હિ ગિરી ગેહ સિધાય આવા કૌતુક વશ આ નારદ મુનિ ગિરીજમાયના ગંગંદર ને તો કે આગમન કરી સધાય સહી નરાજ બળ આદિના તો આ તો દેવ દેવ દેવર્ષિ ઋષિઓમાં પણ દેવતા દેવર્ષિમાં સર્વશ્રેષ્ઠ છે મારે શૈલરાજ સર્વશ્રેષ્ઠ ગ્રહસ્થ છે અને મારે એમણે દેવર્ષિ નારદ મુનિનું ખૂબ શ્રેષ્ઠ સ્વાગત કર્યું આદર કિના પદ પખારેવર આસન દિના પદ પ્રક્ષાલન કર્યું અને વરણ શ્રેષ્ઠ આસન એમને પ્રદાન કર્યું આ રીતે નારદ મુનિ સ્વાગત કરવામાં આવ્યું અને પછી જેમ ગ્રહસ્થ કરતા હોય એ રીતે આગળ નારી સહિત મુનિ પદ શિરુના સલિલ સબુ ભવનુ સિંચાવા નિજ સૌભાગ્ય બહુત ગિરિ બરના સુતા બોલી મેલી મુનિ ચરના તો પર્વતરાજ એમનો ખુબ આદર કર્યો પાદ પ્રક્ષાલન કર્યું શ્રેષ્ઠ આસન પર સ્થાન આપ્યું નારી સહિત આ બધું નારી સહિત પોતાની સ્ત્રી સાથે કરવામાં આવ્યું તો એમણે શું કર્યું અને લોકોએ શું કરવું જોઈએ બંને વસ્તુ આની અંદર આવી જતી નારી સહિત મુનિ પદ શિરોનામા પોતાની પત્ની સહિત એમણે મુનિના ચરણની અંદર મસ્તક નમાયો ચરણ સલિલ સબુ ભવન સિંચાવા અને પછી એમનું જે પાદ પ્રક્ષાલન જે જળ હતું ચરણ કરવા તો એને તો ચરણ સલિલ સબુ ભવન સિંચાવા આખા ઘરની અંદર એમણે છંટકાવ કર્યો તો તેમના ચરણોગતથી એમણે આખા ઘરમાં સંચાર એમણે છંટકાવ કર્યો એટલે આખું ઘર પવિત્ર થઈ ગયા। કારણ કે એવું કહેવાય છે કે મહાત્માઓના ખાસ કરીને નારદજી જેવા હોય એમની વાત થાય છે ત્યાં આગળ એટલે મહાત્માઓ જેવા દેવર્ષિ હોય એમના ચરણની અંદર બધા તીર્થ નિવાસ કરે છે અને એટલે તીર્થોદક એટલે એમનું જે ચરણોદક છે એ તીર્થોદક બની ગયો અને જેવી રીતે રામેશ્વરની અંદર કેટલા બધા કુંડ છે ને બધા તીર્થમાંથી આવીને જોયા ત્યાં જેવી રીતે ત્યાં મૂકવામાં આવ્યું છે તેવી રીતે મહાત્માના ચરણનું આપણે ઉદક છે એમાં બધા તીર્થનો ઉદક આવેલો અને માટે આખા ઘરમાં છંટકાવ કર્યો એટલે ઘર પવિત્ર બની ગયા અને પછી આ બેઠા સામે નિજ સૌભાગ્ય પછી વાતો કરી કેવી રીતની વાતો કરી નિજ સૌભાગ્ય બહુત ગીરી બરના કકડાટ નહીં કરવાનો શું કર્યું નિજ સૌભાગ્ય બહુત ગીરી બરના પોતાના અત્યંત સૌભાગ્યનું સૌભાગ્ય કે આપ મારા ઘરે આવી ગયા એથી મોડું સૌભાગ્ય કરો અરે અમારું તો એકદમ ભાગ્ય પલટાઈ ગયું કે આપ સામે જાય ના આવ્યા કોઈ નિમંત્રણ વગેરે ખૂબ એમાં આનંદ પ્રગટ કર્યો અને જો તો ખરા અમારા ત્યાં દીકરાનો જન્મ થયો ત્યાં તે શું શોભા છવાઈ ગઈ છે શું શ્રી સમૃદ્ધિ સંપત્તિ ઋષિ મુનિઓ ખૂબ ખૂબ એમણે પોતાના સૌભાગ્યનું વર્ણન કર્યું બહુત ગીરી વર્ણન એની અંદર એક જાતનું ધ્વનિ પણ છે કે આપ જેવા છો માટે જ એમ પોતાના સૌભાગ્યનું વર્ણન કરવાનો આપોઆપ યશ એને જતો હોય છે અને કારણ કે આપ જેવા સંતોની ગુરુજનની કૃપા છે અને એટલા માટે હું ધન્ય છું કકડાટ કરીએ ત્યાં તો કે તમે આવા ગુરુ હોવા છતાંય પણ આવું નવું છે એક રીતે આ પોતાના સૌભાગ્યનું વર્ણન થતું હોય એમાં પ્રશંસક એટલે આનંદ સમજવાની જરૂર છે કે આપણે બોલતા હોઈએ એનાથી કઈ કઈ વસ્તુ કે એમાંથી સૂચિત થતી હોય આપણે ખબર પણ નથી હોતી અને પછી આ રીતે પોતાના સૌભાગ્યનું વર્ણન કર્યું સુતા બોલી પછી પોતાની કેટલી નાનકડી જશે બાળ મોટી થઈ નથી ગઈ આવું તો એને બોલાવે સુતા બોલી મેલી મુનિ ચરણ આગળ કહે છે કે આ બધું પ્રકરણ પૂરું થયું
એટલે ઉમાભાઈ પાછી પોતાની સખી છે એની ગોદમાં જાય બેસી ગયા. એટલે કે હજી તો ગોદમાં બેસવા જેવડી જ છે, તો ગોદમાં લઈને ઉઠાવીને હમણાં મૂકી, અને સુતા બોલી મેલી ચરણા, એટલે એને ચરણમાં મૂકી એમ, એટલે એની પાસે પ્રણામ કરાવડાયા. એટલે આ બધું પ્રોસિજર, આ બધી પ્રસાદ છે આ પ્રકારે એમણે કર્યું. અને બાળકનું કલ્યાણ થાય, મહર્ષિને એમણે પ્રણામ કરાવ્યા, બીજાનો આશીર્વાદ પ્રાપ્ત થાય અને આજે બાળક છે એનું કલ્યાણ થાય. એ સિવાય પણ કે જો આ છે એમ, એટલે એમની સામે પ્રસ્તુત કરી કે અમારા તમારા દીકરી છે એમ, એટલે જરા જુઓ. અને એ રીતે દીકરી પ્રણામ કરીને બેઠી, ત્યાર પછી તો હિમાલય આગળ નિવેદન કરે. એવું કહેવાય છે કે નારદ મુનિએ જયારે બધું સાંભળ્યું એટલે એમને શું છે, એક જગ્યાએ એવું પણ વર્ણન છે કે ઇન્દ્ર વાસ્તવમાં નારદ મુનિએ એમને બોલાવ્યા અને એમને સૂચના આપી કે હવે આપ જાઓ ત્યાં હિમાલયના ઘરે, ત્યાં આગળ તો માનો જન્મ થયો છે. અને જઈને કારણ કે ઇન્દ્ર બધા લોકો પોતપોતાનું જોતા હોય છે, એટલે માનો જન્મ થયો હોય તો કે એને સિદ્ધિ પાસે વળી પાછું સંયોગ થાય એટલા માટે. પણ હું આ બધું તંત્ર રચવાનું એક કારણ એ પણ ખરું કે જ્યાં બધો તારકા સુનામના મહાન રાક્ષસનો જન્મ થયો છે, તો જયારે ઉમા શિવજી સાથે લગ્ન થાય અને એમનું દીકરો જયારે થાય કાર્તિકે, એ માત્ર પારકાસોનો વધ કરે એ પ્રકારનું વરદાન. એટલે ઇન્દ્ર અને બધા દેવતાઓ એ બધી વસ્તુ તેરવી માં આ ક્યારે થાય, અને એટલા માટે નારદ મુનિને ખાસ ધ્યાન રહે મોકલવામાં આવ્યા, જેથી એ પ્રકારની ભૂમિકા તૈયાર કરે જેથી ઉમા અને મહેશ છે એમના ગુલામ આદમી તૈયાર થાય. એટલા માટે નામ હવે તો મારા સમય થઈ ગયો છે, તમે જાઓ અને એના માટે યોગ્ય ભૂમિકા છે એ રચાવો. એ રીતે જાણે નારદ મુનિ આવે છે અને બરોબર થઈ રહે છે, તો આ કન્યાને એમની સમક્ષ મૂકવામાં આવી ને પછી અહીંયા કહે છે ત્રિકાલજ્ઞ સર્વજ્ઞ તુમ ગતિ સર્વત્ર તુમારે કહો સુતા કે દોષ ગુણ મુનિવર હૃદય વિચારે. ત્રિકાલજ્ઞ સર્વજ્ઞ તુમા, એ દેવર્ષિ આપ તો ત્રિકાલજ્ઞ છો, ત્રણેય કાળના જ્ઞાતા છો, એટલે કે ભૂત વર્તમાન ભવિષ્ય એટલે બધું આપને જ્ઞાન છે. એટલે કે આ બાળા છે કન્યા જે છે એના વિશે પણ જ્ઞાન, બધું જ આપને જ્ઞાન છે. અને ગતિ સર્વજ્ઞ ત્રિકાળજ્ઞ બે જુદી વસ્તુ છે. જેને ત્રણેય કાળનું જ્ઞાન હોઈ શકે અથવા જે ત્રણેય કાળનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે એને ત્રિકાળજ્ઞ. એટલે યોગી લોકોમાં આ પ્રકારની શક્તિ હોય છે કે પોતાની પ્રજ્ઞાથી એ લોકો હંમેશા કોઈ પણ વ્યક્તિ વિશેષ હોય એના ભૂતકાળની અંદર અને ભવિષ્યમાં પણ નજર કરી શકતા હોય છે, અને એ ત્રણેય કાળનું જ્ઞાન પ્રાપ્ત કરવાની એમનામાં હોય છે. એ સામાન્ય યોગીઓ છે. સર્વજ્ઞ જે સર્વ જાણાતી, જેને કોઈ જાતના પ્રયત્ન વગર જે બધું જાણતા હોય એને સર્વજ્ઞ કહેવાય. એ મુનિ આપ તો ત્રિકાલજ્ઞ પણ છો અને સર્વજ્ઞ પણ છો. એ ગતિ સર્વત્ર તમારી, આપની ગતિ આમ જોવા જઈએ તો ગતિ એટલે આપ તો બધી જગ્યાએ જવા માટે સમર્થ છો, અને ગતિ એટલે આપનું જ્ઞાન પણ દરેક વિષયની અંદર આપની ગતિ છે. એવું નથી કે માત્ર પરમાત્મા જ આપની ગતિ એટલે વ્યવહારમાં સમજ જ ના, એવું નથી. એટલી જ ગતિ આપની છે, એને કારણે ગતિ સર્વત્ર તમારી. મારે આપની ગતિ, આપની કુશળતા, આપનું જ્ઞાન બધું જ બધા ક્ષેત્રોમાં છે. અને એટલા માટે ગતિ એટલે શું, મહાત્મા એમ કે મહાત્મા પાસે જાઓ એટલે કશું એનું યુગ આવડતું જ ના હોય. ગીતાના 1000 શ્લોકો છે એટલે કશું આવડે નહીં. એટલે તમે મુસાફરી કરતા હોય ત્યારે સાધુ બીજા લોકો આવે, પણ મહારાજ આ જોસ બસ જુઓ છો કે પ્રશ્ન થાય ને કે જોસ બસ એટલે અહીંયા તમે ભાષણ આપે. હા, એવું નહીં, સર્વત્ર ગતિ તમારી, એટલે બધી જગ્યાએ આપની ગતિ છે. એટલે એવું કે નહીં ખાલી ગીતાના શ્લોક આવડતા હોય એટલે બીજી બધી વસ્તુમાં ખબર છે કે બધાને એમાં રસ ના હોય. અત્યારે હિમાલયમાં કોઈ રસ નથી, એની એક જ જગ્યાએ રસ છે કે આ કન્યા જે છે એના ભવિષ્યમાં એને રસ છે. એટલે કહા હું સુતા કે દોષ ગુણ, આનો હાથ જરા જોઈએ આપણે સારા વસ્તુ એને જન્મ છે તૈયાર થયો ને, પણ બધી રેખાઓ હાથની અંદર જ હોય છે. આમ લલાટ ની અંદર એને લેખ લખ્યા હોય છે, એ લખેલા લેખ હાથમાં અંકિત થયેલો હોય છે, એટલે બંને એક જ વસ્તુ. એટલે એ જે સુતા છે એનો એની દેખાડે છે. અને જરા કહો સુતા કે દોષ ગુણ, સુતા છે ને દોષ અને ગુણ બંને આપ કહો. અને ગુણ તો હોય શકે નહીં, બધી જગ્યાએ કંઈક દોષ તો હોય, અને એટલા માટે દોષ આપ પહેલા કહો અને પછી ગુણ કહો. એ રીતે હિમાલયની પાસે માંગણી કરે છે. મુનિવરે હૃદય વિચાર આવે, એટલે કે હૃદયથી વિચાર કરે ને આપ એના દોષ અને ગુણ સબ્દુગુણી કહો.
એટલે આગળ મળે છે. કહ મુનિ વિહસી ગુણો દુભાની, સુતા તુમારી સકલ ગુણ ખાની, સુંદર સહજ સુશીલ સયાની, નામ ઉમા અંબિકા ભવાની, કહં બિહસી મુનિ બિહસી ગુણ ભગવાની. કહ જરા વિડતે મુનિ કહેવામાં આવ્યું ત્યારે મુનિ ઓઈ સંતત પ્રિય પિયારી, સંતત પ્રિય પિયારી, સદા અચલ કરહિ વાતા, સંપન્ન કુમાર બધા લક્ષણ દિયા તમારી કન્યા સંપન્ન છે. ઓહી સંત પ્રિય હિ પ્યારી, અરે સંત એટલે સદા પ્રિય હિ પ્યારી, સ્ત્રી માટેના જે યોગ્ય ગુણ હોય છે એનું માત્ર વર્ણન કરે છે. સ્ત્રી માટે સર્વશ્રેષ્ઠ વસ્તુ કઈ છે? ઓહી સંત પ્રિય હિ પ્યારી, સદા એ પોતાના પતિને પ્રિય હશે અને તો જ ખરેખર એનું જીવન, નહીં તો ક્યારેય જીવનમાં સુખ ન હોય શકે. અને મારે સદા પતિને પ્રિય હશે, કારણ શું છે? શક્તિ છે, આ ધનવારીશ્વર છે ને એ તો. અને એટલા માટે આજની વાત સ્ત્રીને મારા પતિને અત્યંત પ્રિય છે, અને બીજું પુરુષ અને પ્રકૃતિ ક્યારેય પણ ભિન્ન ન હોય, અને મને પ્રકૃતિ હંમેશા પુરુષને પ્રિય છે, એ તો પણ એનું પ્રકૃતિ સ્વરૂપ બતાવે. સદા અચલ અહી કર અહી માતા, અને સૌભાગ્ય કેવું છે? સદા અચલ રહે છે, અનાદિ અનંતા છે ને, એટલા સૌભાગ્ય એટલે જેના પતિ નું ક્યારેય મૃત્યુ ના થાય, અન્ય મૃત્યુ થવાનું પ્રશ્ન નથી. પુરુષ એટલે કોણ છે? મૃત્યુંજય, એટલે ક્યારે મૃત્યુ નથી. અને માટે આ તમારી કન્યા છે કેવી છે? અખંડ સૌભાગ્યવતી છે, એના પતિ નું ક્યારેય મૃત્યુ ન થાય. એટલા માટે શું કે એનું મૃત્યુ છે, પણ એનો જન્મ પણ નથી. આ કેવી છે? અજન્મા અનંતા છે, અને એનો પતિ છે એની પણ વાત કરે છે, એ પણ અજન્મા અનંત. તમારો દીકરો પણ એક છે, પણ એ તો ઠીક છે, આને લઈને તમને ખરેખર યશ પ્રાપ્ત કરશે. પૂજ્ય સકલ જગમાની, સેવત કછુ દુર્લભ નાહી, કરનામ સુમિરિ સંસાર અચલ સુતા સુમ્હારી, અગુણ અમાન માતુ પિતુ હેતા, અગુણ અમાન માતુ પિતુ હેતા, દીન સહ રુદ્રાંત રુદ્રાંત
જેના એટલે તદ્દન ઠેકાણા વગર નો પણ આવે છે, એટલે શું જેને કોઈ જાતની પડી જ નથી એમ. અને એટલા માટે આ જટિલ અત્યંત જટિલ એટલે શું, જટાવાળા કોઈ જાતના સંસ્કારહીન એમ જટિલ કહેવાય. એ રીતે આપણે સામાન્ય કહો ને જટિલ કહેવાય, કોઈ દાડો નાય ધોજ કરવા એમ, આપણે જટિલ એટલે એવો ભણે સામાન્ય, કોઈ જાતનો સંસ્કાર જ નથી કરતો. આ શિવજી પણ કહેવાય છે જટિલ જ સંસ્કારહીન, કારણ કે નિત્ય શુદ્ધ છે અને એના માટે કોઈ સંસ્કાર નહીં જરૂર ના જટિલ. પછી છે નગન, નગ્ન છે, નગ્ન એટલે નિર્લજ્જ. એને સામાન્ય રીતે નગ્ન નિર્લજ્જ છે આ માણસ એમ. આ કેવા છે નગ્ન, નગ્ન એટલે તો દિશા જનું વસ્ત્ર છે એ પ્રકારના નગ્ન છે, આવરણ રહિત છે. તો નગ્ન એટલે શું, આવરણ રહિત. આવરણ મલ વિક્ષેપ આવા બધા દોષ કહેવામાં આવે છે. બ્રહ્મ તો સેનાથી હંમેશા, તો આ કેવા છે પરમ બ્રહ્મ નિરાવરણ છે, એટલે નગ્ન કહેવામાં આવે છે, જ્યાં માયાનું કે અજ્ઞાનનું આવરણ નથી. આ તો નગ્ન એટલે નિર્લજ્જ છે. અચ્છા પછી નગન અમંગલ ભે અકામ જોગી જટિલ અકામ મન, અકામ મન જેના મનમાં કામ જ નથી, તકલીફ એટલે દીકરી એવા ત્યાં અપાય નહીં, એટલે જેના મનમાં કામ જ નથી એ પતિ થવા માટે અયોગ્ય છે એમ. એટલે એનામાં પુરુષાર્થ પુરુષત્વ નથી, એમના અકામ મન. આ કેવાય છે અકામ મન, જેને કામને જીતી લેવો છે. એટલે દીકરી આપતી વખતે શું શું ધ્યાન રાખવું એ પણ અહીંયા વ્યાખ્યામાં આવે છે, તો કઈ કઈ વસ્તુને એવોઈડ કરજો. અચ્છા અકામ મન નગન અમંગલ ભેખ, ભેખ એટલે વેશ, જેને કહો છે અમંગલ, અમંગલ્યમ શીલમ. સ્મશાનેશુ આ ક્રીડા, જાત જાતની ક્રીડાઓ સ્મશાનની અંદર કરતા, આવી જાતના ભૂત પ્રેત પિશાચ આખો દાડો ભસ્મ રાખીને કંઈ ભયા ફર્યા કરે છે એમ. અને એને તો અહીંયા આગળ તો માળા કેની પહેલે છે, મુંડની માળા છે, અને આખા શરીર પર સર્પના બધા હાડકાના અલંકારો છે. એવી જાતનો અમંગળ વસ્તુઓ જે કી દુનિયામાં હોય છે એ બધી છે અઘોરી. અમંગળ એટલે અઘોરી છે, આનો પતિ આવો છે. અને આ અમંગળ એટલે વાસ્તવમાં અનિશ શબ્દ ના બે અર્થ, અનિશ એટલે અસહાય, અથવા અનિશ એટલે જેનો કોઈ ઈશ્વર નથી. અમંગલ એટલે શું, જેમાં કોઈ પ્રકારનો મંગલ નથી. અમંગલ જેનાથી ચડીને મંગલ બીજું કોઈ નથી, એમના પણ મંગલ કરાય. અને એટલા માટે અમંગલ એટલે સર્વ મંગલ નું ધામ છે. અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામ અખિલમ તથા વિસ્મરતુ નામ પરમ મંગલ પરમ વરદ વરદ પરમ મંગલ અસી. અમારે જે પરમ મંગલ છે પરિહસ્ત હસી રે, આવી રેખા પડી ગઈ તમારા દીકરીમાં કે એને આવો કરી મળવાનું છે. ખલાસ બેભાન થઈ જવાની તૈયારીમાં છે, સાંભળી રહી છે. બિચારા સંસારી લોકો છે ને, એટલા માટે આ સાંભળી નહીં રહે છે. હસ્તર એક પડી એટલે આમાં કશું મીન વેક થાય નહીં, આમાં કંઈ બદલી શકાય એવું નથી. આગળ કહે છે
सुनि मुनि गिरा सत्य जिय जानी, सुनि मुनि गिरा सत्य जिय जानी। दुख दंपति उमा हर खानी, दुख दंपति उमा हर खानी। नारद हु यह भेदन जाना, दशा एक समुझव बिल गाना, दशा एक समुझव बिल गाना। सुनी मुनि गिरा सत्य जिय जानी, अने दुख दंपति ही बधाय सांभळ्यु के दंपति एटले के हिमवान पत्नी पण छे, दंपति छे, उमा पण सांभळी रही छे, एनी सखीओ पण आजुबाजु बधाय सांभळ्यु। અને મુનિ સુનિ મુનિ ગિરા સત્ય જે જાણી, આ મુનિ જે વાણી બોલે સત્ય જ હોય હંમેશા, રજ્જીએ જાણી આવું હૃદયમાં જાણી, બધા લોકો જાણે કે આ મુનિ બોલે છે એ સત્ય જ હોય, અને માટે આ જે એમનું કથન છે એનો પ્રભાવ કેવો પડે, તદ્દન વિપરીત પ્રભાવ પડે। દંપતિ દુઃખ, આ પિતા માતા એ જયારે સાંભળ્યું અત્યંત દુઃખી થયું, અરે બાપ રે બાપ, આવી અમારી સુલક્ષણ કન્યા અને કોણ એને વરમાવવાનો છે, એટલે ખલાસ, એટલે અહીં માતા તો લગભગ બેભાન જ થઈ ગઈ, કશું બોલી ના શકે, અને પિતા અત્યંત દુઃખી થઈ ગયા, અને પેલી દીકરી ઉમા હરખાણી એ પણ સાંભળ, હા હા બરોબર છે, કારણ કે થોડે કહીએ મુનિ ગિરા સત્ય છે, આ મુનિ ગિરા સત્ય છે, હા હવે એને ખબર પડી ગઈ કે બરોબર થઈ રહ્યું છે, મુનિ ગિરા સત્ય જે જાણી, આ મુનિ ગિરા વાણિજ્ય છે સત્ય જ છે, અને માટે ઉમાએ જરા સાંભળ્યું એને અત્યંત હર્ષ થયો, અને એટલા નારદ હું એ ભેદ ને જાણ્યા, નારદ ને સમજ ના પડે, નારદ મુનિ પણ વિચાર કરે છે કે દશા એક સમુજવ બિલગાણા, બંનેની સમજ અત્યંત વિરુદ્ધ છે, અને સદા બહારની દશા એટલે કે દીકરીની અને માતા પિતાની દશા બહારથી જુદી સરખા જ દેખાય, અંદરની સમજ અત્યંત જુદી છે, આ પ્રકારનો ભેદ જ હતો એ નારદ મુનિ પણ ન સમજી શક્યા, કેવી એમની દશા હતી અને શું એમની સમજ ભેદ હતી એ આગળ કહે છે તુલસીદાસ। સકળ સખી ગિરિજા ગિરિ મૈના, ફૂલક શિર ભરે જલ નૈના, ફૂલક શિર ભરે જલ નૈના, હોઈન મૃષા દેવ ઋષિ ભાતા, હોઈન મૃષા દેવ ઋષિ ભાતા, ઉમા સો વચન હૃદય ધરિ રાખા, સકલ સખી ગિરિજા ગિરિમૈના, બધી સખીઓ ગિરિજા ઉમા ગિરિમૈના એટલે કે એના માતા પિતા બંને, પુલક શરીર ભરે જલ નૈના, એમના જનમાં એકદમ જળ આવી ગયું, એટલે કે અત્યંત દુઃખ, બધાના બધાની આંખોમાં આંસુ આવી ગયા, પણ આંસુ તો બે રીતે આવતા હોય, કોઈને હર્ષના આંસુ આવે અને કોઈને શોકના આવે, અને પણ બધી સખીઓ અને માતા પિતાની આંખોમાં તો શોકના આંસુ આવી ગયા, શરીર કાંપી ગયું એમનું, પુલક શરીર, ત્યારે ઉમાની આંખમાં પણ આંસુ આવી ગયા, પણ હર્ષના આંસુ, એના શરીરમાં રોમાંચ થવાનો, એટલે બહારથી એમ દેખાય કે રોમાંચ અને કંપન, અને આંસુ બહારથી બધું સરખું દેખાય, અંદર અત્યંત જીવી સમજ છે। કોઈ ને મૃષા દેવ ઋષિ ભાષા, આ દેવ દેવઋષિની જે ભાષા છે એ મૃષા એ ક્યારેય પણ મિથ્યા ન થાય, ઉમા સો વચન હૃદય ધરી રાખ, હવે ઉમાને કઈ ભારત વાળી એવી શાંતિ, એની ખબર નહીં કે શિવજીએ સ્વીકાર કર્યો છે કે નહીં, જન્મ તેને લીધો, હજી આપણે માર્ગ પર પ્રયાણ કરવાની એટલે પ્રારંભ થયો કે નહીં, તો આના પછી ખબર, આ વર્ણન જયારે સાંભળ્યું પતિનું ત્યારે ખબર કે હા આ બધી ભૂમિકા રચાઈ રહી છે। કોઈ ને મૃષા દેવ ઋષિ ભાષા, એટલે દેવર્ષિની ભાષા છે, ત્યારથી એ ઉમા એમની ગુરુ તરીકે સ્વીકારે છે, એટલે એમની જે ભાષા છે એ મૃષા ન થાય, એમણે હૃદયની અંદર ગાંઠ વાળી લીધી કે જે દેવર્ષિ કહે છે એ ક્યારેય ખોટું ન થાય। ઉમા અત્યંત હર્ષ થયો, અને માતા પિતા સખી તો કે બધા શોકગ્રસ્ત થઈ ગયા, અને તેથી કહે છે ઉપજ્યો શિવ પદ કમલ સને હુ, ઉપજ્યો શિવ પદ કમલ સને હુ, મિલન કઠિન મન ભાસંદે હુ, મિલન કઠિન મન ભાસંદે હુ,
जानी को अवसर प्रीति दुराए, जानी को अवसर प्रीति दुराए। सखी को छंद बैठ पुनि जाए, सखी को छंद बैठ पुनि जाए। उपजे शिव पद कमल सने उपलना स्नेह तो हतो, पर जेवा पति नु वर्णन सांभळ्यु પરંતુ મિલન કઠિન એટલે એમને ખબર છે કે શિવજી ને મેળવવા ખાતી તમે ત્યાગ કરી દીધો છે, અવસર યોગ્ય નથી, પ્રીત પોતાનો પ્રેમ પ્રગટ કરવાનો હજી અવસર નથી, ઘણી રીતે અવસર નથી, કન્યા જ છે એને સમજે ને, સામાન્ય રીતે 2-4 વર્ષની કન્યાની સમાજ તો વર્ણન કરે ત્યારે 10-12 વર્ષની હોય પણ મને લાગે છે, પણ આ તો 6-8 વર્ષની હશે, કારણ કે એ તો એની સખીની ગોદમાં બેસે છે, એટલે કેટલી હોય 6-1 વર્ષની કન્યા હોય, અને એટલા માટે એને આવી સમજ પડે એવી કોઈ કલ્પના હોય, એટલે પોતાના હૃદયમાં જે પ્રેમ જન્મ્યો એ બહુ મહાન જ્ઞાન બતાવે છે, અને એટલે એ વસ્તુ પ્રગટ નથી થતા, આ તો પોતાના ગમ્યું જ એવું પ્રગટ ના થાય, માતા પિતાને આટલું દુઃખ થતું, જે સાંભળીને મા બાપને આટલું દુઃખ થતું, સચિને આટલું દુઃખ થતું, એટલે મને અત્યંત હર્ષ થયો, એ પણ બહુ ખોટું કહેવાય, અને એટલા માટે જાણી કુવો આ ખોટો અવસર છે એમ માનીને પ્રીતિ દુરાઈ પોતાનો પ્રેમ છે એમને તો કંઈક છુપાવી દો એટલે એને પ્રગટ ના કર્યો, અંદરથી તો એમને શિવ પર કમલ સ્નેહું ઉપજ્યું, અને પછી જાણે કંઈ બીજી સમજ ન પડી હોય કે ભાઈ ના હોય તે દંપતિ સખી સયાની, ઉરહરિ ભીર કહિ ગિરિરાઉ, કહઉ નાથ કા કરિય ઉપાઉ, જૂઠી ન હોય દેવ ઋષિ વાણી, બધાને ખબર છે કે આ દેવ ઋષિ વાણી છે, ક્યારે પણ જૂઠી ન હોય, સોચ અહી દંપતિ સખી સયાની, એની સખીઓ પણ બધી શાણી હતી, અને દંપતિ એટલે પિતા માતા બધા સોચ છે, અત્યંત શોક છવાઈ ગયો, અને એટલે સખીઓ અને માતા તો પછી બોલી જ ન શકી, શોક દ્રષ્ટ એટલું થઈ ગઈ, એમનો તો હોશ હોવા જતા રહ્યા, પરંતુ હિમાલય છે ને હિમાલય એટલે ધીરજ જન્મ છે, અને એટલા માટે કદાચ એના મનમાં શોક થયો હોય, પણ છતાં પોતાને અડગતા છે, એને જાળ રાખી ઉપાય તૈયાર છે લખ્યા હોય
देव जन नाग देवता हो दानव हो नर नाग मुनि पाताल होय पछी तो स्वर्ग मां होय के पृथ्वी उतरण लोक नहीं कर बधाय देवता ने स्वर्ग दंगल पाता नर नाग ले पाता नर मुनि ले पृथ्वी अंतरण लोक में अंदर वस्ता कोई कोई जीव जे एक कार्य पाण या विधान लेख से ललाट में लिखा होय ने कोई कोई दे ने तो के अन्य स्थान न कर सके પરંતુ અનિંદર આ બ્રહ્મા વિષ્ણુ તો મહેશ નો સમાવેશ થતો નથી અને માટે એને મટાઈ શકે એને અન્યતા કરી શકે એ જાતની પણ શક્યતા છે એટલે ઉપાય પાર છે એક વાર ઉપાય મુશ્કેલી પણ બતાવે છે આજે બધું બરોબર રસ્તો પણ બતાવે છે અને માટે નારદ મુનિ એને ઉપાય બતાવે છે એ ચાલે તદપિ એક મેં કહે ઉપાય કરઈ જો દેવ સહાય ખાવું પાય હા આવશે એટલે કે એના જોડા લેખ છે એ રેખા ખેંચાઈ છે એને તો કોઈ બતાવી શકે એમ નહીં અને છતાં પણ આપણે એક ઉપાય કરે ઉપાયમાં તો પુરુષાર્થ દેહ આપણા જોડે પરિવહન છે એક છે પ્રારબ્ધ અને દેહ પુરુષાર્થ એટલે પ્રારબ્ધની અંદર જે વસ્તુ નિર્ણિત થઈ ગયો અને પ્રારબ્ધ છે આ પ્રકારનો હોય એના માટે પરંતુ આ જે બધાને ગુણો કે દુર્ગુણો જે વર્ણન કર્યો અગ્નિનું જળ તો વહી ગયું છે પણ આપણે એ નદીમાં જે પ્રવાહ છે એની અંદર જે આવી જાતનો વેગ છે એ વસ્તુ આપણે ઘટાડી ના શકીએ અને એની સામે તો આપણે ખેંચી તાણી પણ જાય તો પુરુષાર્થ એને કહેવાય કે નદીના જળમાં એક બંધ મારવામાં આવે એના જળને સંચિત કરવામાં આવે અને યોગ્ય માર્ગે વાળવામાં આવે તો વિજ્ઞાન તો પુરુષાર્થ વિજ્ઞાન નહીં પણ ટેકનોલોજી વિજ્ઞાની લોકો માત્ર સત્યની શોધ કરવા તો પછી આ બધા ઇજનેર લોકો આ બધા લોકો જેને ખરેખર વૈજ્ઞાનિક લોકોએ આપણે સમજ નથી આવે આપણા જીવનને કોઈ જે પરિવર્તિત કર્યું હોય તો આ ટેકનોલોજી છે એટલે ટેકનિકલ માણસ એટલે શું કરવા હોય કે વૈજ્ઞાનિક લોકો કે પ્રારબ્ધ કેમ છે એક પથ્થર ફેંકવામાં આવે તો એટલે 32 ફૂટ પર સ્ક્વેર સેકન્ડ એવો એક્સેલરેશન બી પ્રવેગ યોગ્ય તો વાય લેવામાં આવે તો એ આપણે માટે તો લાગુ કામ અને એટલા જ માટે ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ કરીને બધા યંત્રો બનાવવામાં આવે જેથી જે વસ્તુ જે સામાન્ય રીતે દુર્ગુણ છે એ સામાન્ય રીતે જે ગુણ છે તે એને પુરુષાર્થ માને જો વર કે દોષ વખાણે જે મેં વર્ણાટકના ભવિષ્યના જે પતિ છે એને બધા દોષ વર્ણન કર્યું તે સર્વસ્વ અનુમાને એમ તો ઘણા લોકો છે એક વસ્તુ છે આવા દોષમાં તો કેટલાય લોકો દુનિયામાં હશે એક પણ મેં જોયું કે આ બધા દોષ શિવજીની અંદર પણ વિદ્યમાન છે એ સર્વસ્વ અનુમાને હું અનુમાન કરું છું કે આ બધા દોષ શિવની અંદર પણ વિદ્યમાન છે દૂર બાહુ સંતર સંભવી અને માટે શિવજી સાથે વિવાહ થાય તો આના લલાટમાં જે લખ્યું છે એ પણ સિદ્ધ થાય દોષો ગુણ સમસ્વ કહું કોઈ અને બધા દોષ ગુણ શિવજી રાજા કેવા થાય કારણ કે શિવજી ના બધા દોષ ગુણ સમાન કારણ કે શિવજી મહેશ છે ને શિવ એટલે તો મંગળકારી પણ એ મહેશ છે ને એટલા માટે સમર્થ છે સમર્થ એટલે આ કહે છે તુલસી એ પુણ્ય પ્રાપ્ત થાય ને કોઈ કઈ રીતે એને સૌમાં વાય ના ભૂખ્યા રહેવાનું દુઃખ તો બંધ છે પણ આપાસ કરે છે અને એટલા માટે એને પુણ્ય પ્રાપ્ત થાય છે અને તકરાર કરે છે સવાર સાંજે એટલે દુઃખી થાય આમ તમે જો બધા બુદ્ધિમાન લોકો આવું બધા એક અમારું યાદ કેવી રીતે એક જ વસ્તુ ઉપયોગ બે થઈ શકે બરનાળ સવાર ના એક વાર કરો નામ કરો તો કે નિર્વાહ
શારીરિક રહે ગયા જીવો એટલે અંદર સૂજે તો ખરું જ કરે એટલે આપણે ના સૂજો તો હા આવો સેકન્ડ એને લાગે કે આ લોકો આવે જરૂર મને કે નુકસાન કરવા નહીં કરે માર્ગ આપો એને જવાબ એમ તો પેલા લોકો કે બેકૂફ લોકો ને અમે જવા દેતા નથી બરનાડશો એ પુરુષાર્થ ની અંદર પણ વિવેક ના હોય બધા લોકો જગત નો જે પ્રવાહ એની સામે આપણે માથા પડીએ ત્યારે એમાંથી નુકસાન થતું હોય એટલે બુદ્ધિમાન મનુષ્ય ને પુરુષાર્થ નો અર્થ નહીં કામ જ કર્યા કરવું કે ભૈતરું કરવું પુરુષાર્થ નથી બુદ્ધિપૂર્વક કે વિવેક પૂર્વક કરવું પુરુષાર્થ એટલે પુરુષાર્થ એટલે માણસ જીવે પુરુષાર્થ વિવેક કે કઈ રીતનો પ્રવાહ ચાલી રહ્યો છે અને શું કરું હજી બાદ દિવસ છે ભલે દુનિયાની અંદર કંઈ તો કહું છું રાહ દુકાળ પડે તો એમાં પૈસા ખાવાના લોકો છે બહુ લોકો ભૂખે મરે છે અહીંયા રોડ આવી મનુષ્ય આ બધું ઉભું કરી બતાવે છે પુરુષાર્થ એટલે મનુષ્ય ની એક જ વસ્તુ છે બીજો કોઈ પ્રાણી પુરુષાર્થ કરવાને શક્તિમાન નથી એટલે પ્રારબ્ધ નો પ્રવાહ છે બદલવા માટે શક્તિમાન નથી એ બધા યોગી લોકો એમની જામી જાણી આ માણસ પુરુષાર્થ છે એટલે કેવી રીતે એમાંથી પોતાને બચાવ અથવા એનો જ ઉપયોગ કેમ પોતાની કરતા ન કરો એટલે કે છે કે આ બાત જો અહીસે જસયન હરિ કરહિ ભાનુ કૃષ્ણ સરવર મંદ કહત તો કહું નહીં દોષ ગોસાઈ ત્યાં સામર્થ્ય છે ત્યાં કોઈ પણ દોષ સ્પર્શતા નથી એ દોષ બહુ સમાન બની જાય છે અહીંયા કહે છે જો આઈ સે સેન હરી કરે લુકા હરી એટલે વિષ્ણુ ભગવાન હજાર ફેણવા નાક પર લોકો દેતા સુએ છે આટલો મહાન દોષ હોવા છતાં પણ આ લોકો ફરી શું શાંત આરમ ભૂધક ચૂકીને કરે કેટલી બધી એનો પણ એટલો જ રસ શોષતો આમ સૂર્ય પણ કોઈ પ્રકારનો વિવેક એના જીવનમાં દેખાડતો નથી અને છતાં પણ વિના કહા મંદ મંદ એટલે અવિવેક નિવાસ છે આ તો પ્રત્યક્ષ પરોક્ષ દ્રષ્ટાંત છે એટલે આ પ્રત્યક્ષ દ્રષ્ટાંત આવે તમે નજર ગુનામાં જાઓ ત્યારે ખબર પડે અંદર શું શું પાણી બહાર ને જે આવ્યું તો બધું નાખો અંદર અને એટલા માટે બધી ગંદકી ભંગાણ ચાલ્યો એટલે ટીકા કરો ને યોગ્ય શબ્દ પૂછતાવતી છે સમર્થ કહું નહીં દોષું ગોસાઈ હરી પારો હરી સૂર્ય અમંગલ એટલે વિકારો શ્લાઘો લક્ષણ છે પરિત્યાગ બધી વસ્તુ પણ છતાંય આવું કરે ના આવે અને માત્ર હું તો ઈશ્વર બ્રહ્મ છું બસ એવો ભ્રમ થઈ ગયા ભ્રમ છે પછી પૈસા જાતનો વિવેક રહે સામી ના આવે બધા બ્રહ્મ છું અને પછી નદી અને ગંગા નહીં નવા પણ ઉભો એટલે મન નથી આગળ કરું
કે માત્ર ઈશ્વર છે, એવું કરે છે કોઈ. દોષ નો છે તો વર્ણન કરવામાં આવ્યું તો મારા પિતા હાલી ગયા, અને પછી એમણે ઉપાય એવો બતાવ્યો કે જો ભક્ત ક્લેશ કરે તો જો તપુ કરે તમારી તમારી અત્યંત કન્યા છે મનોરંજન કરનારા સુખ પહોંચાડનારા છે. એટલે વરદા એટલે વર આપશે. મહાત્મા જે આશીર્વાદ ભગવાન નામે છે, ઈષ્ટ દેવતા નામ લે છે, એટલે આશીષ ત્યાંથી આવે. પાઈન કેહી ગતિ પતિત પાવન રામ ભજ સુનુ સઠ મના. પાઈન કેહી ગતિ પતિત પાવન રામ ભજ સુનુ સઠ મના. જનિતા અજામિલ વ્યાધ ગીર ગજાદિ ખલ તારે ઘના. જનિતા અજામિલ વ્યાધ ગીર ગજાદિ ખલ તારે ઘના. આભીર જમન કિરાત ખસ સ્વપચાદિ અધ્યધ રૂપ જય. આભીર જમન કિરાત ખસ સ્વપચાદિ અધ્યધ રૂપ જય. દહિ નામ બારક તે બિ પાવન હોહિ રામ ન માનતે. દહિ નામ બારક તે બિ પાવન હોહિ રામ ન માનતે. રઘુવંશ ભૂષણ ચરિત યહન ર કહિ સુનહિ જ ગાવહિ. રઘુવંશ ભૂષણ ચરિત યહન ર કહિ સુનહિ જ ગાવહિ. કલિમલ મનોમલ ધોઇ બિનુ શ્રમ રામ ધામ સિધાવહિ. કલિમલ મનોમલ ધોઇ બિનુ શ્રમ રામ ધામ સિધાવહિ. સત પંચ ચોપાઈ મનોહર જાનિ જો નર ઉર ધરે. સત પંચ ચોપાઈ મનોહર જાનિ જો નર ઉર ધરે. દારુણ
विद्या पंच जनित विकार श्री रघुवर हरे। दारुण अविद्या पंच जनित विकार श्री रघुवर हरे। सुंदर सुजान कृपा निधान अनाथ परकर प्रीति जो। सुंदर सुजान कृपा निधान अनाथ परकर प्रीति जो। तो एक राम अकाम हित निर्वाण प्रद समान को। जाके कृपाल वले सते मति मंद तुलसी दास हूँ। जाके कृपाल वले सते मति मंद तुलसी दास हूँ। पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ। पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ। मौसम दीनन दीन हित। मौसम दीनन दीन हित। तुम समान रघुवीर। तुम समान रघुवीर। अस विचारी रघुवंश मनि। अस विचारी रघुवंश मनि। हरहु विषम भव भीर। हरहु विषम भव भीर। कौमिहि नारि प्यारि जिनी। कौमिहि नारि प्यारि जिनी। लोभिहि प्रिय जिमिदां। लोभिहि प्रिय जिमिदां। इमि रघुनाथ निरंतर प्रिय। इमि रघुनाथ निरंतर प्रिय। लागहु मोहि राम सियावर राम चंद्र की जय। पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की जय। यत् पूर्वं प्रभुणा कृतं सुकविना। यत् पूर्वं प्रभुणा कृतं सुकविना। श्री शंभुना दुर्गमम्। श्री शंभुना दुर्गमम्। श्रीमद् राम पदाब्ज भक्ति मनीषम्। श्रीमद् राम पदाब्ज भक्ति मनीषम्। प्राप्येतु रामायणम्। प्राप्येतु रामायणम्। मत्वा तद्रघुनाथ नाम निरतम्। मत्वा तद्रघुनाथ नाम निरतम्। स्वान्तस्तम शान्तये। स्वान्तस्तम शान्तये। आशाबद्धमिदं चकार तुलसी। आशाबद्धमिदं चकार तुलसी। दासस्तथा मानसम्। दासस्तथा मानसम्। पुण्यं पापहरं सदाशिवकरम्। पुण्यं पापहरं सदाशिवकरम्। विज्ञानभक्तिप्रदम्। विज्ञानभक्तिप्रदम्। मायामोहमलापहं सुविमलम्। मायामोहमलापहं सुविमलम्। प्रेमाम्बुपूरं शुभम्। प्रेमाम्बुपूरं शुभम्। श्रीमद्रामचरित्रमानसमिदम्। श्रीमद्रामचरित्रमानसमिदम्। भक्त्यावगाहन्ति ये। भक्त्यावगाहन्ति ये। ते संसार पतंग घोर किरणैः। ते संसार पतंग घोर किरणैः। लक्ष्यन्ति नो मानवाः। लक्ष्यन्ति नो मानवाः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। Oh.